આગળ વાત કરીએ સુપર મોર્નિંગ સમાચારોમાં. એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીમાં દિવાળીનું મિની વેકેશન. 22-30 તારીખ સુધી ઊંઝા એપીએમસીના વેપાર ધંધા સજ્જડ બંધ રહેશે. લાભપાંચમના દિવસે ચોપડા પૂજન બાદ ફરી એકવાર વ્યવસાય શરૂ થશે. સાબરકાંઠાના સૌથી મોટા હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન યાર્ડ બંધ. દિવાળીના તહેવાર પર 9 દિવસ સુધી માર્કેટયાર્ડ રહેશે બંધ. 31 ઓક્ટોબરથી ખેત પેદાશોનું શરૂ થશે ખરીદ વેચાણ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીનું રાજીનામું. મહેકમ વિભાગને રાજીનામાનો પત્ર મોકલી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે. કુલપતિની કામ કરવાની પદ્ધતિથી કંટાળી ગયા હોવાનો સવાલ પણ ઉઠાવ્યો છે. આજે પીએમ નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના અયોધ્યાના દીપોત્સવમાં રહેશે ઉપસ્થિત. પીએમ મોદીના આગમનને પગલે અયોધ્યામાં કરવામાં આવી છે રણમાં તૈયારીઓ. શહેરમાં ઠેર ઠેર પીએમ મોદીના સ્વાગતના લગાવ્યા છે બેનર્સ. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇસરોનું સૌથી ભારે રોકેટ થયું લોન્ચ. LV M3 M2 રોકેટ 36 સેટેલાઇટ સાથે લોન્ચ થયું છે. વનવેબ સાથે ઇસરોએ કરી છે ડીલ. તેવામાં વધુ એક રોકેટ લોન્ચિંગ જાન્યુઆરી 2023માં કરવામાં આવે તેવી સંભાવના. જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં સેનાના જવાનોએ દિવાળીની ઉજવણી કરી. જવાનોએ ફટાકડા ફોડી અને દીવા પ્રગટાવી ઉજવણી કરી. સીમા પર તૈનાત જવાનોના સતત પેટ્રોલિંગના વચ્ચે દેશવાસીઓએ ચિંતામુક્ત વાતાવરણ વચ્ચે દિવાળીની ઉજવણી કરે તેવી સેનાએ વાત કરી. ઓડિશાના ભુવનેશ્વરમાં દિવાળી નિમિત્તે બજારોમાં જામી રોનક. મોટી સંખ્યામાં લોકોએ કરી મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સની ખરીદી. વેપારીઓએ જણાવ્યું કે દિવાળીમાં ડ્રાયફ્રૂટ્સ મીઠાઈની માંગમાં થયો છે વધારો. વેચાણ વધુ થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ. સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ઉજવણીની શરૂઆત મહાનગરી મુંબઈની રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું. તમામ તસવીરો સામે આવી. મરીન ડ્રાઈવ ગેરવે સાથે સીએસટ સ્ટેશન સહિતના તમામ વિસ્તારોને રોશનીથી ઝગમગાટ કરવામાં આવ્યું. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. આ યાદીમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, પંજાબના સીએમ ભગવંત માન, રાઘવ ચડ્ડા અને 20 લોકોનો સમાવેશ થાય છે. તેલંગાણાના કામારેડ્ડી જિલ્લામાં નકલી નોટ છાપતી ગેંગનો પર્દાફાશ થયો. પોલીસે ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 1.65 લાખ નકલી નોટ, 2 બાઇક, 1 કાર, કલર પ્રિન્ટર, નોટ બનાવવામાં ઉપયોગી કેમિકલ પણ જપ્ત કર્યું.